દ્વારકા જિલ્લાની શાળાઓમાં આજથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ। રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 23-25 જૂન દરમિયાન કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાશે, જેની શરૂઆત આજથી કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાથમિક શાળાઓ તાજેતરમાં શરૂ થયેલ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશપાત્ર છાત્રોને પ્રવેશ અપાવી શાળાના છાત્રોને પ્રોત્સાહિત કરાયું હતું। આ ઉપરાંત છાત્રોનું સન્માન વક્તવ્ય સહિતના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7380 બાળકોને પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા પ્રાથમિક શાળા ખાતે જઈ તાજેતરમાં શરૂ થયેલા નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ અપાવી શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ZSTV દ્વારકા। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2022-2023ના આજરોજ કન્યા શાળા નંબર 3 જામખંભાળિયા ખાતે બહુ વ્યવસ્થિત રીતે અને સારી રીતે નગરપાલિકા વિભાગની અંદર આ કન્યા શાળા નંબર 3 છેલ્લા 55 વર્ષથી કાર્યરત છે। આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતની અંદર 2001-2002ની અંદર જ્યારે આ કન્યા કેળવણીની શરૂઆત કરી, ત્યારથી અવિરત 2022 સુધીની અંદર ઘણા બધા બાળકોને જે ધોરણ 1ની અંદર પ્રવેશપાત્ર બાળકો છે એના આ ઉત્સવ તરીકે, અભિયાન તરીકે આ એક આયોજન સમગ્ર દેશની અંદર ઉજવવામાં આવી રહ્યું છે। ત્યારે હું આ શાળાના પ્રિન્સિપાલ અને તેમના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો વ્યવસ્થિત રીતે આ શાળાની અંદર, કન્યા શાળાની અંદર ઘણા બધા દાતાઓ દ્વારા અનેક વિવિધ સુવિધાઓ દાતાશ્રીઓ દ્વારા પણ એપ્લાય કરવામાં આવી છે અને દાતાઓશ્રીઓને પણ હું અભિનંદન આપું છું। અને આજના આ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામખંભાળિયા ખાતે આ શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના માધ્યમથી સમગ્ર ખંભાળિયા શહેરના ધોરણ 1માં પ્રવેશ કરતા વિદ્યાર્થીની અને બાળકોને પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ, બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ। દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા,
એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ. પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.